સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના માક્ષરવદી દસમીને દિવસ પ્રાતઃકાળને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેશ પહેર્યો હતો ને ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે કેવો પુરુષ હોય તેને દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય. અને સાંભળ્યામાં તો એમ આવે છે, જે બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો. માટે વિચારીને ઉત્તર કરો, કેમ જે એવા મોટાને પણ દેશ કાળાદિકે કરીને પરાભવ થયો. પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, આજે એનો ઉત્તર એ છે, જે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશકાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય, અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય, અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય, અને એમ ન હોય તો તત્સૃષ્ટ શ્રેષ્ઠ શ્રેષ્ઠેશુ કૌન્વખંડિત દીહ પુમાન ઋષિમ નારાયણમૃતે યોષિન્મયેહ માયયા. એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહીં, માટે એને વિશે રહ્યા થકા તો એક નારાયણ ઋષિને પરાભવ ન થાય, અને બીજો તો ગમે તેવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિશે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય, અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે, અને તે ભાગવતમાં કહ્યું છે, જે એતદીશન મિશસ્ય પ્રકૃતિસ્થોપી તદ્ગુણૈહિ ન યુજ્યતે સદાત્મસ્થૈર યથા બુદ્ધિસ્તદાશ્રયાઃ. તથા ભગવાને કહ્યું છે, જે દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયામેતાં તરંતિ તે. એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે, અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય, અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય. અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ કાળાદિકે કરીને વિપર્યપણું થાય, અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશ કાળાદિકે કરીને પરાભવને ન પામે એ તો ઠીક, પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિશે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને મમ સાધર્મ્ય માગતા. હા, એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિશે કેમ ભેદ સમજવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? જુઓ ને, પ્રકાશપણે કરીને સરખા નથી, અને બિંબમાં પણ ઘણો ભેદ છે, અને સર્વે ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય પણ બીજે તારે ન થાય, અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહીં. તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય ઐશ્વર્ય રૂપ
લાવણ્યતા તે સર્વોપરી છે અને જે રાજા વતે થાય તે ચાકર વતે થાય નહીં, સૂજે એવડો મોટો હોય તો પણ ન થાય, તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વકર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે અને કરતું મકરતું મન્યથા કરતું સમર્થ છે. તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે. અને સુજે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે. અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું, જે મારા ધનુષ્ય થકી નિસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્ય કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું, તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિશે મોટપ કહીએ તેને વિશે સંભવે, અને એને લઈને વિષ્ણુ શિવ બ્રહ્મા નારદ સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે. અને ઉદ્ધવજીને વિશે એ નારાયણને લઈને ઉદ્ધવને પણ ભગવાન કહેવાય. અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે એ નારાયણને લઈને તો એમને પણ ભગવાન જેવા કહેવાય. અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાને શી વાર્તા કહેવી. અને અપરિમિતા ધ્રુવા સ્તનુભૃતો યદિ સર્વગતા સ્તરહીન સાશ્યતે તિ નિયમો ધ્રુવને તરથા, એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વ છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ ને કીર્તન નામસ્મરણ તે તાળીઓ વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કથા વાર્તા રાત દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ. માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી. અને એકમેવા અદ્વિતીય બ્રહ્મ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે, જે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયાનું તેરવું થયું.